સત્તા કરવટ બદલે ત્યારે એમ કરીને આ વાત છે કે સાવ ગરીબીમાં પણ બાળપણ વિતાવનાર નેપોલિયન આગળ જતા પુણ્યકર્મના પ્રભાવે અને પુરુષાર્થના સહારે સમગ્ર ફ્રાન્સના સર્વે સર્વા સંતાધીશ અને કાબેલ યુદ્ધ વિજેતા સેનાપતિ તરીકે જગ મશહૂર બન્યા. સફળતા એને એ હદે મળી ગઈ હતી કે એના કેફમાં, નશામાં એ ઘણીવાર એમ બોલતો કે હું જ્યારે ઓર્ડર કરીશ ત્યારે આ ફ્રાન્સની આલ્પ્સ પર્વતમાળાએ પણ હટી જઈ અને મારા માટે માર્ગ કરી આપવો પડશે. કેવી વાત! જ્યાં જ્યાં સફળતા મળી તો સફળતા મળ્યા પછી એને એમ થયું કે હું હુકમ કરું તો આખો પર્વત પણ હટી જાય, એને હટી જવું જ પડશે એમ. આ શબ્દોમાં આત્મવિશ્વાસ કરતાં અહંકાર, ઘમંડ વધુ છલકાતો હતો. કેટલાક સમય બાદ કર્મસત્તાએ કરવટ બદલી અને માનધાતા ગણાતો નેપોલિયન વોટરલૂના યુદ્ધ પરાજય બાદ શત્રુઓના હાથે કેદ થયો. એનું સામ્રાજ્ય, સૈન્ય, સત્તા બધું ગયું અને એને એકાંત કેદની સજા આપી અને સેન્ટ હેલીના ટાપુ પર લઈ જવાયો હતો. ત્યારે પગદંડી જેવો માર્ગ એટલો સાંકડો હતો કે બે પ્રવાસીઓ આમને સામને થઈ જાય તો એકે માર્ગની નીચે ઉતરવું પડે. બરાબર એ જ સમયે માર્ગ પર સામેથી માથે લાકડાનો ભારો ઉઠાવી અને એક મજૂર સ્ત્રી આવતી હતી. એ લગોલગ આવી ગઈ. આમ નેપોલિયન એક બાજુથી આવે, ઓલી મજૂર સ્ત્રી બીજી બાજુથી આવે, બંને સામસામે આવી ગયા. ત્યારે નેપોલિયનને એક ક્ષણ, એ લગોલગ આવી ગઈ ત્યારે નેપોલિયને એને એક ક્ષણ માર્ગથી નીચે ઉતરી જવા કહ્યું. આ નેપોલિયને પેલી સ્ત્રીએ તત્ક્ષણ તડુકીને જવાબ આપ્યો કે જોતો નથી, મારા માથે ભાર છે, જ્યારે તું તો સાવ ખાલીકમ છે. વળી હું સ્ત્રી છું માટે માર્ગ મને મળવો જોઈએ, તું નીચે ઉતર, નેપોલિયનને કહે છે. એ મજૂર વ્યક્તિના વચનો સાંભળી નેપોલિયન ચૂપચાપ નીચે ઉતરી ગયો. બિચારો નેપોલિયન આલ્પ્સ પર્વતમાળાને હટાવી દેવાની વાતો કરતો હતો, પણ કર્મસત્તાએ કારમી થપ્પડ મારી ત્યારે એક મજૂર સ્ત્રીને પણ એ હટાવી ન શક્યો.